સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે ત્યારે એક સમયે જસદણની સરકારી હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે શરૂ કરવામાં આવેલ કોવિડ સેન્ટર તમામ સુવિધા અને સવલતોથી સજ્જ હતું જેથી કરીને સારવાર માટે દર્દીઓની પ્રથમ પસંદગી જસદણનું કોવિડ સેન્ટર બનતું હતું જિલ્લા બહારના દર્દીઓ પણ જસદણ કોવિડ સેન્ટરમાં સારવાર અર્થે આવતા હતા અને કોવિડ સેન્ટરમાં આજ દિન સુધીમાં કોઈ પણ દર્દીઓનું મૃત્યુ નોંધાયું નથી તે ખૂબ જ મહત્વની વાત કહેવાય પરંતુ કોરોના મહામારીએ ફરી માથું ચૂકતા સરકારના આદેશ અનુસાર જસદરની સરકારી હોસ્પિટલ ખાતે શુક્રવારથી ફરીથી કોવિડ સેન્ટર શરૂ થતા પ્રથમ દિવસે જ પાંચ દર્દીઓ સારવાર માટે દાખલ થયા હતા જ્યારે ત્રીજા દિવસે દર્દીઓની સંખ્યા અગિયાર થઈ ગઈ હોવા છતાં સરકારની સૂચના મુજબ સારવાર લઈ રહેલા તમામ કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે જમવાની તેમજ નાસ્તા પાણીની વ્યવસ્થા કરવા માટે સ્થાનિક તંત્ર નિષ્ફળ રહ્યું હતું જેને કારણે કોરોનાગ્રસ્ત દર્દીઓને પોતાના ઘરેથી જમવાની અને નાસ્તાની વ્યવસ્થા કરવી પડી રહી હતી અને પીવાના પાણીની બોટલો પણ બહારથી મંગાવવી પડતી હતી કોરોના મહામારી વચ્ચે જસદણ શહેરની સરકારી હોસ્પિટલ ખાતે કોરોનાગ્રસ્ત દર્દીઓને સારવાર આપવા માટે ગત તારીખ છવ્વીસ ત્રણ બે હજાર એકવીસના ના રોજ કોવિડ સેન્ટર ફરી શરૂ થતા તંત્રની બેદરકારીને કારણે ત્રણ દિવસ સુધી દર્દીઓને નાસ્તો પાણી કે પછી જમવાની સુવિધાથી વંચિત રાખવામાં આવતા જસદણ શહેરના જાગૃત પત્રકાર હરેશભાઈ તેરૈયા જેઓ લાઈવ ગુજરાત ન્યૂઝના એક ઉત્સાહી પત્રકાર છે તેમના દ્વારા સમાચારો પ્રસિદ્ધ કરવામાં આવતા જસદણ શહેરનું વહીવટી તંત્ર સફાળે જાગ્યું અને આજ સવારથી નાસ્તો બપોરે જમવાનું તેમજ અત્યારે સાંજના જમવાની વ્યવસ્થા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવતા હું નિસ્વાર સેવા સમિતિના પ્રમુખ મેહુલ સંઘવી રેશભાઈ તેરૈયા લાઈવ ગુજરાત ન્યૂઝ પરિવારનો આત્મીય આભાર માનું છું કોરોના મહામારી વચ્ચે કોરોનાગ્રસ્ત દર્દીઓને સાજા કરવા માટે જસદણની સરકારી હોસ્પિટલ ખાતે શુક્રવારે ફરીથી કોરોના સેન્ટર શરૂ કરવામાં આવતા તંત્રની બેદરકારીને કારણે કોરોનાગ્રસ્ત દર્દીઓને ત્રણ દિવસ સુધી ચા પાણી નાસ્તો તેમજ જવાની સુવિધાથી વંચિત રાખવામાં આવ્યા હતા વહીવટી તંત્રની આ શરમજનક ઘટના અંગે જસદણની નિસ્વાર્થ સેવા સમિતિના પ્રમુખ મેહુલભાઈ સંઘવીએ લાઈવ ગુજરાત ન્યૂઝ ચેનલની ટીમને જાણ કરી હતી પરંતુ લાઈવ ગુજરાત ન્યૂઝની ટીમ દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીઓને પડતી હાલાકી અંગે ગત સોમવારે ન્યૂઝ પ્રસિદ્ધ કરાતાની સાથે જ જસદણનું વહીવટી તંત્ર સફાળું જાગ્યું હતું અને દર્દીઓને સવારે ચા નાસ્તો તેમજ બપોરે અને સાંજે જમવાની તાત્કાલિક વ્યવસ્થા આપવામાં આવી હતી જેથી જસદણ નિસ્વાર્થ સેવા સમિતિના પ્રમુખ તરીકે હું લાઈવ ગુજરાત ન્યૂઝની ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું હરેશ તેરૈયા લાઈવ ગુજરાત ન્યૂઝ જસદણ